તો અરવલ્લીના બાયડમાં પાટીદાર સંમેલન યોજાયું. 400થી વધુ આગેવાનો સંમેલનમાં જોડાયા. ઊંઝા ઉમિયા મંદિરે યોજાશે મહાયજ્ઞ. 18-22 ડિસેમ્બર સુધી યોજાશે મહાયજ્ઞ. આયોજનના ભાગરૂપે સંમેલન યોજાયું. અરવલ્લી જિલ્લાના બાયડમાં પાટીદાર સમાજના જુદા જુદા અગ્રણીઓનું સંમેલન યોજાયું હતું, જેમાં 400થી વધુ પાટીદાર આગેવાનો સંમેલનમાં જોડાયા હતા. અને આવનાર ડિસેમ્બર મહિનામાં પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા 18-22 ડિસેમ્બર સુધી ઉમિયા માતાજીના મંદિરે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બાયડ ખાતે વિવિધ પાટીદાર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં પાટીદાર સંમેલન યોજાયું હતું, જેમાં ઊંઝા ઉમિયા મંદિરના હોદ્દેદારો સાઠંબા 42 કાડવા પાટીદાર સમાજ, મોડાસિયા સમાજ 125 કડવા પાટીદાર સમાજના 400થી વધુ પાટીદાર આગેવાનો સંમેલનમાં જોડાયા હતા. સંજય શર્મા, ZSTV, અરવલ્લી. આજે બાયડ ખાતે અરવલ્લી જિલ્લાના તમામ પાટીદારોના, જુદા જુદા સમાજોના હોદ્દેદારશ્રીઓ અને કાર્યવાહી સભાઓની એક જિલ્લાનું મિટિંગ બોલાવવામાં આવી હતી. એની અંદર ઊંઝા ખાતેથી સંસ્થાના અમારા વડીલ માનક મુરબ્બી પ્રમુખ શ્રી મણિભાઈ મમ્મી અને સાથી હોદ્દેદારોની ટીમ અહીંયા આવી હતી. અને ઉમિયા માતા સંસ્થાન તરફથી જે ડિસેમ્બર માસની અંદર 18મી શતાબ્દી રજત જયંતી મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થતો હોય આ દશાબ્દિ નિમિત્તે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. આ આયોજનને સફળ બનાવવા અને ઉમિયા માતાજી સંસ્થાનને કાયમી રૂપે ઉમિયા પરિવાર સંગઠન સમિતિની રચના કરવાના આયોજન રૂપે આ મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગની અંદર લક્ષચંડી મહાયજ્ઞની રૂપરેખા દરેકને આપવામાં આવી હતી અને સંગઠનનું કામ કેવી રીતે કરવું એના માટે અમારા ઉમિયા માતાજી સંસ્થાનના સંગઠનના ચેરમેન શ્રી પ્રવીણભાઈએ આપી અને લક્ષચંડી મહાયજ્ઞની રૂપરેખા સંસ્થાના માનક મંત્રી શ્રી દિલીપભાઈ નેતાજીએ આપી અને સમગ્ર ઉમિયા માતાજી મંદિરની જે અત્યાર સુધીની જે પ્રવૃત્તિઓ છે, માતાજીની ધાર્મિકતા, પાટીદારોની ધાર્મિકતા, પાટીદારોની એકતા અને સંગઠનને માતાજીનો ઇતિહાસ, એના વિશે અમારા સંસ્થાનના માન્ય પ્રમુખ શ્રી મણિભાઈ મમ્મીએ તમને આપ્યો હતો અને બહુ ઉલ્લાસપૂર્વક મોટી સંખ્યાની અંદર, ટૂંકી નોટિસની અંદર પણ સારી એવી સંખ્યા આ પ્રસંગે હાજરી હતી અને લોકોએ આ પ્રસંગે ખૂબ ઉત્સાહપૂર્વક વધાવી હતી અને આની અંદર સહકાર આપવાની સૌએ ખાતરી આપી.